महुआ તાલુકાના વલવાડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તથા આપના નેતા ઈશુદાન ગઢવીએ મહુવા તાલુકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની તસવીર પર શ્રદ્ધાંજલિ આપી હતી। જ્યારે આપના કાર્યકર્તાઓની સભામાં આપના નેતાઓ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। જો કે આ કાર્યક્રમમાં ભાજપથી નારાજ કાર્યકર્તાઓમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા આપે મહુવા તાલુકામાં પગપેસરો કરતા ભાજપમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। તો ઉદ્યોગપતિ પાસે હશે તો શું ફાયદામાં જશે? ઈ ફાયદો કરી શકે છે તો તમે કેમ નથી કરી શકતા? તો તમારે ખરેખર તમારે કુર્સી ખાલી કરી દેવી જોઈએ। તમને સરકાર ચલાવતા આવડતી નથી, અમે બબૂચ જ છીએ દેશના, બરોબર? ખાલી કરી દેવું જોઈએ ના જોઈએ? પણ નહીં કર્યું એનો પ્લાન ઈ છે। હવે સાંભળજો ષડયંત્ર, કે આખે આખું હિન્દુસ્તાન છે એ ધીરે ધીરે ઉદ્યોગપતિ લોકલને એટલે ભારતના ઉદ્યોગપતિને વેચી મારે। હવે ઉદ્યોગપતિ છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અથવા લિમિટેડ કંપની, એ શું કરશે? છ મહિના પછી વિદેશી કંપનીઓને પોતાના શેર વેચશે, ભાગ રાખશે, પાર્ટનર કરશે। કારણ કે એ તો ભાઈ કંપની છે પ્રાઇવેટ, ખબર પડે છે ને મારી વાત? હવે વિદેશી કંપનીઓને પોતે ભાગ લેશે, ભારતીયો આપણા ટેક્સના પૈસે બચાવી બચાવી બનાવી ઈ વિદેશી કંપનીઓ પાસે ચાલી ગઈ, ટ્રેન છે, એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, એરોપ્લેન છે, આ બધું વેચવા કાઢી દીધું। હવે બસીસ આવશે, બસ પછી શું કરશે? આ એસટી બસ છે, ગરીબોની સેવા કરે છે, પણ સેવા નહીં, ખોટમાં જાય, એ પ્રાઇવેટને આપી દીધું, એટલે એ પણ પછી પ્રાઇવેટને જશે, એટલે મહુવાથી સુરતનું ભાડું 1000 રૂપિયા હશે, તમારે બેસવું બેસો, નહીં તો સાયકલમાં જાઓ। આવું તમને લાગી રહ્યું છે કે નથી લાગી રહ્યું? હવે ષડયંત્ર છે કે નથી? તો ભાજપને મત આપો એટલે પાપનો ભાગીદાર થવું કે નહીં? મિત્રો, સુરતમાં કચ્છમાં મને જનસંવેદનામાં એક ભાઈ મળ્યા, રડવા મળ્યા, કેમ? મને કહું પાપનો ભાગીદાર થયો છું। મેં કહ્યું કઈ રીતે? મને કહું ભાજપનો કાર્યકર, નેતા, ભાજપને મત અપાવનાર, મારા બે વ્યક્તિ કોરોનામાં મૃત્યુ પામ્યા, એનો આંકડો સુધા ભાજપે છુપાવ્યો, તો એ મૃતકોની આત્માને શાંતિ તો નહીં મળે? મેં કીધું વાત આજે નહીં મળે તો મને કે તો હું પાપનો ભાગીદાર કેવા પણ ન કહેવું? ખર્ચો કરવો પડશે, બહુ મોટો કરવો પડે। આમ આદમી પાર્ટી તો નાના હોલોમાં કરી નાખે, આપણે એવી રીતે ન કરી શકીએ, આપણે તો મંત્રી હોય એટલે સ્ટેજ જોઈએ, તો કામ કરો। રક્ષાબંધન આવે છે, બહેનોને ગિફ્ટ આપો, 25 રૂપિયા ગેસના બાટલામાં વધારી દીધી, વધારી દીધા ગિફ્ટ આપી ને, હવે નવી હમણાં એક બીજી ઉજવણી કરશે ત્યારે ભાઈઓ તૈયાર કે 2 રૂપિયા ડીઝલ ને પેટ્રોલમાં વધારવાનો આવશે। મિત્રો, ભાજપ ભારતીય જૂઠી પાર્ટી, લોહી ચૂસવા વાળી પાર્ટી છે, ગરીબોનો લોહી ચૂસ્યો, કામદારોનો લોહી ચૂસ્યું, શ્રમિકોનો લોહી ચૂસ્યું, ખેડૂતોનો લોહી ચૂસ્યું। મિત્રો, કલ્પના તો કરો કે આજે જે પણ વ્યક્તિઓ ખેડૂતો છે, એ ગરીબ છે, એને ભાવ ન આપે, ભાવ મળે છે કોઈ ખેડૂતોને? દૂધના ભાવ મળે છે પૂરા? દૂધમાં પણ એ લોકોએ નક્કી કર્યું કે મેન્ડેટ આવશે, એના એક સહકારી ક્ષેત્ર છે કે જ્યાં સ્વયંભૂ સ્વતંત્ર છે, એને ભાજપ અડક કરવા માંગે છે। મિત્રો, આ એક મોટું ષડયંત્ર છે, તમને કેવા એ આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી બધી યોજનાની વાત કરી દિલ્હીની ને ગુજરાત, તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે આપણી સાથે જે બે મહાનુભાવો આપણા વિસ્તારના જોડાયા છે, માનનીય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી આપણી સાથે જોડાયા છે, માનની રાજુભાઈ મોરથાણા, રાજેન્દ્રભાઈ સોલંકી, તેઓ પણ આજે
આપણી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, હું એ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું પાર્ટીની અંદર અને એમનો આભાર માનું છું. અને આપ સૌ આપણા આગેવાનશ્રીઓના માધ્યમથી આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરો. અને ભાજપ કોંગ્રેસે જે વર્ષોથી ગંદકી ફેલાવી છે, ભ્રષ્ટાચારની, તાનાશાહીની, શોષણની, એને ઝાડું મારીને સાફ કરો એવી મારી વિનંતી કરું છું. ખૂબ જ ધારદાર રજૂઆત કરનાર, દરેક પ્રશ્નોને વાચા આપનાર વી ટીવીના મુખ્ય એન્કર એવા આપણા લોકલાડીલા શ્રી ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી કરું છું. આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદનાનો જે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો આજના આગળના જે કોરોના પૂર્વની અંદર જે મૃત્યુ પામેલા જે પરિવાર છે, એમને આજે તમારા દ્વારા જે સાંત્વના આપવામાં આવી અને અહીંના કાર્યકર્તાઓનો જે સપોર્ટ મળ્યો અને આ ચેનલની માધ્યમથી તમારી અમારી જે આ કાર્યક્રમ છે એને અમે આગળ વધારી આમ આદમી પાર્ટીને સહકાર મળે એનો પ્રયત્ન અમે પણ કરશું. એ બાબતે આપણે બસ એ જ કે આમ આદમી પાર્ટી દ્વારા આજે જનસંવેદના મુલાકાત કાર્યક્રમના માધ્યમ મૃતક વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અને એમના પરિવારજનોને સહાનુભૂતિ પાઠવવામાં આવી. ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકારને તમામે મત આપ્યા પછી પણ આજે એ મૃતક વ્યક્તિઓના પરિવારની નોંધ લેવાવાળું, તેની સંભાળ લેવાવાળું ગુજરાતમાં કોઈ નથી. હજારો લોકોના ધંધા રોજગાર બરબાદ થઈ ગયા પછી તેમ છતાં કોઈ એની સંભાળ લેવાવાળું, ત્યારે ગુજરાત નવા રાજકીય વિકલ્પ ઈમાનદાર અને સમજદાર વિકલ્પ કરી